ભરૂચ લોકસભામાં તેમાં પણ નેત્રંગ મારો જે મત વિસ્તાર છે એમાં જ આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે તો એના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે આ ભરૂચ એવું સેન્ટર છે કે એના થકી આમ 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 આદમી પાર્ટીનો આમ આદમીનો પાર્ટીનો સરળતાથી તૈતરના મુદ્દે અમે પ્રચાર કરી શકીએ અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકીએ એ જ ઉદ્દેશ્ય છે છતાં પણ એમાં એમને સફળતા મળવાની નથી ભૂતકાળનો ઇતિહાસ લોકો ગુજરાતના લોકો જાણે છે લોકોને ખોટું બોલવું મફત બધું અમે આપીશું એસટી બસમાં મફત મુસાફરી કરાવીશું વીજળી મફત આપીશું ઘણી બધી મફતની સુવિધા એ રીતના આ લોકો દરેક જગ્યાએ આપ આમ આદમી પાર્ટીના લોકો કહે છે પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હતી તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી ના આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની